નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે હવામાન નિષ્ણાંતો જે રીતે કહી રહ્યા હતા કે ઓગસ્ટના એન્ડમાં વરસાદ આવવાનો છે, એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે અને એમની સાથે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ અને કોઈક જગ્યા ઉપર અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાવાની છે. છેલ્લા ખાસા દિવસથી આપણે ઓગસ્ટની શરૂઆતથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ત્યારે વરસાદ નહોતો આવતો. પરંતુ એક પછી એક તબક્કામાં હવામાન વિભાગ પણ કહી રહ્યું હતું કે હવે વરસાદ ઓગસ્ટના એન્ડમાં આવવાનો છે, કારણ કે શરૂઆતથી આપણને વરસાદની આગાહી કરવામાં આવી હતી, નવા વરસાદના રાઉન્ડની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં ઓગસ્ટમાં વરસાદ નહોતો પડ્યો. હવે જ્યારે ઓગસ્ટનો એન્ડ નજીક આવી રહ્યો છે, ત્યારે કયા વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કઈ સિસ્ટમ છે તે ગુજરાત ઉપર અસર કરવાની છે, કઈ બે સિસ્ટમ સક્રિય થઈ છે, ખંભાતના અખાતની અત્યારે શું પરિસ્થિતિ છે, એ પણ આપણે બધી જ વાત સમજી લઈએ. પહેલાં આપણે ગુજરાતથી વાત કરીએ કે ગુજરાતની અત્યારે શું પરિસ્થિતિ છે. આજના દિવસ દરમિયાન આપણને ખાસ એવું ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે. આપણે જોઈ રહ્યા છીએ જે રીતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આપણને ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, કારણ કે મધ્યપ્રદેશની આજુબાજુ પણ આપણને એક સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે, જેમના થકી ગુજરાતના મધ્ય ગુજરાતનો ભાગ હોય કે પછી ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતનો ભાગ હોય ત્યાં વરસાદ વરસી રહ્યો છે. જે રીતે અહીંયા આપણે ખંભાતના અખાતની વાત કરી રહ્યા છીએ, ખંભાતના અખાતમાં આપણને અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે, જે ગુજરાતને, જે દક્ષિણ ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, તેને અસર કરે છે. એટલે કે અહીંયા પણ જે આપણને આ સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાય છે, એમની બાજુમાં અરબ સાગરની અંદર આ સિસ્ટમ દેખાય છે, એમના જે પવનો છે તે સીધા જ ભારતના જે મધ્ય ભાગ છે, દક્ષિણ ભાગ છે, ત્યાં આવી રહ્યા છે અને એ જ પવનો ક્યાંક ને ક્યાંક ગુજરાતના કચ્છ વિસ્તારમાં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં અસર કરે છે. એટલે કે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એમની સાથે આપણે એ પણ જોઈ લઈએ કે બંગાળની ખાડીની અંદર પણ આપણને સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે. એક સાથે બે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે, એક છે બંગાળની ખાડીની અંદર અને બીજી આપણે જોઈ છે અરબ સાગરમાં. આ બંનેની અસર છે તે ગુજરાત ઉપર ક્યાંક ને ક્યાંક એક સાથે જોવા મળવાની છે. એટલે કે ગુજરાતની અંદર હવે સ્થિતિ અત્યંત ભારે રહેવાની છે. ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ હવેથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે, એમાં હવે 3-4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ આવવાનો છે. ગુજરાતની સ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે, એ જોઈ લઈએ કે સાંજ પડતા પડતા આપણા ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેવાનો છે. કારણ કે આપણે 9 વાગ્યાની વાત કરી, ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. ધીમે ધીમે એ જ વરસાદી માહોલ છે તે વધારે જામવાનો છે. એ પછી આપણને એક વધારે ભેજવાળું વાતાવરણ દેખાશે, એમના થકી ગુજરાતની અંદર ખાસો એવો વરસાદ દેખાશે. રાજસ્થાનના વિસ્તારોની અંદર વરસાદ છે, એમની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ એ વરસાદ દેખાઈ રહ્યો છે. સાંજ પડતા પડતા ગુજરાતની વધારે સારી સ્થિતિ જોવા મળવાની છે વરસાદની બધા જ વિસ્તારોમાં અને ખાસ કરીને આપણને કચ્છમાં પણ વરસાદ હવે દેખાઈ રહ્યો છે. ખંભાતના અખાતની આજુબાજુમાં અહીંયા આપણને સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે, જેમના થકી દક્ષિણના ભાગની અત્યારે વરસાદ ગમરોળી રહ્યો છે. આ એ વિસ્તાર છે કે જ્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવવા પામ્યું છે, એમના થકી સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, નર્મદા આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એમની સાથે આજે ગુજરાતના ઘણા બધા બીજા પણ વિસ્તાર છે ત્યાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. મધ્ય ગુજરાતના તમે વિસ્તાર જોઈ રહ્યા છો, જે રીતે 30-40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, તે મુજબ ગુજરાતની સ્થિતિ હવે અત્યંત ભારે રહેવાની છે. વધીને 3-4 દિવસની અંદર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એ મુજબ અત્યારથી જ આપણને એ આગાહી દેખાઈ રહી છે, એ સંભાવના દેખાઈ રહી છે કે ગુજરાતમાં હવે આગામી દિવસોની અંદર સ્થિતિ થોડી વધારે ખરાબ રહેવાની છે. કોઈક જગ્યા ઉપર NDRFની ટીમ, SDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવશે, કારણ કે ઓગસ્ટના એન્ડ સુધીમાં જે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા હતા કે એક સાથે વરસાદ પડવાનો છે, કોઈક જગ્યા ઉપર આભ ફાટવાની સ્થિતિ પણ દેખાઈ શકે છે. એટલે કે ગુજરાતની સ્થિતિ આજુબાજુ આપણે જોઈ રહ્યા છીએ, દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ફરી એક વખત ઓફશોર ટ્રફ આપણે દેખાઈ રહ્યું છે. એ ફરી એક વખત ગુજરાતના દક્ષિણ ભાગને વધારે વરસાદ લાવવાની શક્યતા પણ આજે ઓફશોર ટ્રફ છે તેમાં દેખાઈ રહી છે. આજે કયા જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એ જિલ્લાની વાત કરી લઈએ. કારણ કે છેલ્લા ખાસા સમય દરમિયાન આપણે વરસાદ જોતા હતા, દક્ષિણ ગુજરાતના એક બે જિલ્લા હોય, સુરત, નવસારી, વલસાડ,
હવે એ વિસ્તારની વાત કરવી છે કે જ્યાં આજે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠાની અંદર, સાંભરકાંઠાની અંદર, અરવલ્લી, મહેસાણા, મહીસાગર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા છે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના છેવાડાના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પછી દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે અત્યંત ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાનો સમાવેશ થાય છે. કારણ કે ધીમે ધીમે હવે સાર્વત્રિક મેઘમહેર શરૂ થવાની છે, ઘણા બધા વિસ્તારોની અંદર મેઘરાજા મુક્કા બોલાવવાના છે, એટલે કે સાંભેલાધાર વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એમની સાથે જે અત્યારે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. આવનારું એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે. આમ જોવા જઈએ તો ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે. અત્યારે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી, જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્રના દરિયા નજીક પહોંચી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે અને ધીમે ધીમે હવે આજથી એટલે કે 22, 23 અને 24 તારીખ એમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે, દરિયા કિનારેના જિલ્લાઓ છે જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારો, બોટાદ, આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે. એ સાથે જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે, એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપર પહોંચશે. ત્યારે જે આ અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડી અને શિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે તેની સાથે મર્જ થઈ જશે અને આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે. અને આ જે વરસાદી સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે, એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને આ બંને વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે, જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનાનો, ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે. મોટાભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ અને રાજ્યના 50% કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે, એટલે કે 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે આવનારા દિવસની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમોની અસરથી રાજ્યમાં સારા વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતા અમને દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અને અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.